નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 3 સુરેખ નિયત સંબંધ પ્રકરણના વિડિયો સિરીઝમાં હું સતીશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પાઠ નંબર 8 એટલે કે વિડિયો નંબર 8 નો અભ્યાસ કરવાના છે અને એમાં રીત નંબર 4 ના દાખલાના અભ્યાસ કરવાના છે. ગયા વિડિયોમાં આપણે રીત નંબર 4 ની સોપાનો સહિત સમજૂતી સાથે દાખલાની ગણતરી કરી છે અને તમારે એ વિડિયો જોવો હોય તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મેં એની લિંક મૂકી દીધી છે અને એના દ્વારા તમે દાખલાના સોપાનો સહિત સમજૂતી મેળવી શકશો. તો ચાલો બાળકો, તમને વધુ સમજૂતી મળે એ માટે બીજા બે દાખલા આપણે એ રીતથી ગણતરી કરીએ. તો રીત નંબર કઈ હતી? 4. જ્યારે સાચા મધ્યકો x બાર y બાર માંથી વિચલનો લેવામાં આવે તો ત્યારે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કેવી રીતે કરી શકાય, તો તેમાં મેં તમને નોંધ પણ લખાવી હતી. એ નોંધને આપણે ફરીથી યાદ કરીએ કે નોંધ કઈ છે? જ્યારે મધ્યકો પૂર્ણાંકમાં આવે ત્યારે જ આ રીતથી દાખલો ગણવો. જો મધ્યક અપૂર્ણાંકમાં આવે તો આ રીતથી દાખલો ગણવો નહીં. અને કેમ ન ગણવો એની સમજૂતી હું તમને દાખલો ગણતી વખતે આપું છું. તો ચાલો, આ રીતે જ્યારે આપણે નિયત સંબંધ રેખા બનાવવાના હોય ત્યારે બી નું સૂત્ર કયું? નિયત સંબંધ રેખા તો આપણે આ જ બનાવવાની છે, વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, એનું જ અન્વયોજન કરવાનું છે. તો ત્યારે બી નું સૂત્ર કયું? બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા સિગ્મા x માઇનસ x બાર આખાનો વર્ગ, અને એનું સૂત્ર છે a બરાબર y બાર માઇનસ bx બાર. ચાલો તો બાળકો, આપણે દાખલો લઈને ફરીથી પેલા સોપાનોને આપણે સાથે યાદ કરતા જઈશું. આ દાખલામાં હવે મેં સોપાનો લખ્યા નથી, સોપાનો ફક્ત પહેલા દાખલામાં જ મેં તમને લખીને બતાવીશ. પછી બીજા જ્યારે હું દાખલા ગણીશ ને ત્યારે તમારે સોપાનો જાતે યાદ રાખવાના રહેશે. તો ચાલો બાળકો, એક દાખલો લઈને આપણે એની સમજૂતી મેળવીએ. તો સ્વાધ્યાય 3 વિભાગ ઈ નો દાખલો નંબર 2, કોઈ એક વસ્તુ માટે ભાવ અને તેના પુરવઠા ની એકઠી કરેલી માહિતી નીચે મુજબ છે. ભાવ પુરવઠો, આ ભાવ છે તે x અને પુરવઠો છે એ શું છે? y. આ માહિતી પરથી પુરવઠાની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો. અહીં આપણને ફક્ત એક જ જવાબ માંગ્યો છે અને તે કયો માંગ્યો છે? નિયત સંબંધ રેખા જ મેળવવાની છે. તો ચાલો આપણે પહેલા ખાના દોરી દઈએ. તો આપણને ખબર છે કે બે ખાના ભાવ અને પુરવઠાના, અને બીજે આપણે આ રીતમાં 4 ખાના દોરવાના હોય છે. આપણે નિયત સંબંધ રેખા બનાવવાની છે y કેપ બરાબર a પ્લસ bx. તો આપણે ખાના બનાવીએ. તો પહેલું ખાનું ભાવ, બીજું ખાનું પુરવઠો, અને ત્યાર પછી આપણે 4 ખાના બીજા બનાવવાના રહેશે. તો ચાલો બાળકો, સોપાનો યાદ કરો. પહેલું સોપાન કયું છે? પહેલા ખાનાને જો ભાવને શું નામ આપવાનું? x નામ આપવાનું. એટલે પહેલા ખાનાને x નામ આપી એનો સરવાળો કરી શું મેળવવાનું? સિગ્મા x. તો પહેલા ખાનાનો સરવાળો સિગ્મા x કેટલો થશે? એક જ મિનિટ. હવે આપણે x બાર શોધીએ. તો x બાર બરાબર સિગ્મા x ભાગ્યા n. તો 480, આ સિગ્મા x સરવાળો 480 છે, એટલે 480 ભાગ્યા 8, એટલે x બાર આવશે 60. ત્યાર પછી આપણે જોઈએ y બાર. બીજા ખાનાને આપણે y નામ આપીશું, સોપાન નંબર 2, અને y ના ખાનાનો સરવાળો કરી આપણે સિગ્મા y મેળવીશું. તો સિગ્મા y આવશે. તો ત્યારે આપણે જોઈએ કે y બાર બરાબર સિગ્મા y ભાગ્યા n, એટલે 632, એટલે અહીં y બાર 632 આવ્યા છે બરાબર. સોરી, સિગ્મા y 632 આવ્યા છે અને ભાગ્યા 8, એટલે y બાર આવશે 79. ચાલો, એટલે બીજું સોપાન પૂરું થયું. હવે સોપાન નંબર 3. તો સોપાન નંબર 3 માં શું કીધું છે આપણને? હા, કયું ખાનું બનાવવાનું? x માઇનસ x બાર, એટલે x માંથી x બાર બાદ કરીને
આપણે x x બાર નું ખાનું બનાવવાનું. તો જો હવે x બાર કેટલા આવ્યા છે, x બાર 60, એટલે આપણે 60 અહીંયા x બાર ની ઉપર લખી દેશું, એટલે x માંથી આ x માંથી આપણે x બાર બાદ કરવાનું છે, એટલે x બાર ની ઉપર આપણે 60 લખીશું. હવે આપણે બાદ કરીએ 60 માઈનસ 59 માઈનસ 1, 60 માઈનસ 60 શૂન્ય, 61 માઈનસ 60 1, 62 માઈનસ 60 2, 64 માઈનસ 60 4, 57 માઈનસ 60 માઈનસ 3, 58 માઈનસ 60 માઈનસ 2 અને 59 માઈનસ 60 એટલે માઈનસ 1. તમે આનો સરવાળો કરશો તો એનો સરવાળો 0 થઈ જશે, યાદ રાખજો. એની આપણને જરૂર નથી, પણ એનો સરવાળો હંમેશા 0 થાય છે. ચાલો ત્યાર પછી સોપા નંબર 4, આ ખાનામાં શું આવશે, x માંથી x બાદ x બાર બાદ કર્યો, હવે શું બાદ કરીશું આપણે, y માંથી y બાર બાદ કરીશું, એટલે ચોથું ખાનું આપણે બનાવીશું y માઇનસ y બાર. તો y બાર કેટલા આવ્યા છે જુઓ, 79, તો 79 ને આપણે અહીં લખી દેશું y બાર ની ઉપર. હવે તમે વિચાર કરો કે મેં પેલી નોંધ કેમ લખાવી, જ્યારે x બાર અને y બાર પૂર્ણાંક આવે ત્યારે જ આ રીતથી દાખલો ગણવો. કેમ, તો જુઓ, જો x બાર અપૂર્ણાંકમાં આવે, ધારો કે અહીં x બાર તમારા આવલા હોત 59.25, એ તમારા x બાર આવલા હોય, તો તમે વિચાર કરો કે તમે x માંથી એટલે 59 માંથી 59.25 બાદ કરો, એટલે 0.25 આવશે, અને પછી પાછું એનો આપણે વર્ગ કરવો પડશે. એટલે જ્યારે અપૂર્ણાંકમાં x બાર અથવા y બાર બેમાંથી કોઈ ભી એક અપૂર્ણાંકમાં આવે ને, ત્યારે આ રીતે દાખલો ગણવાની જવાનો, કારણ કે અપૂર્ણાંકમાં આવે તો એ અપૂર્ણાંકમાં આપણે વર્ગ કરવા જઈએ ને, તો ત્યારે આપણાથી ભૂલ થવાની પણ શક્યતા રહેલી હોય છે. તો ચાલો આપણે y માંથી y બાર બાદ કરીએ, એટલે y બાર ની ઉપર આપણે લખી દેશું, એટલે 79. હવે આપણે y માંથી y બાર બાદ કરીએ, એટલે 78 માઇનસ 1 માઇનસ 1, 82 માઇનસ 69 3, 82 માઇનસ 69 3, 79 માઇનસ 79 એટલે 0, 81 માઇનસ 79 2, 77 માઇનસ 79 માઇનસ 2, 78 માઇનસ 79 માઇનસ 1 અને 75 માઇનસ 79 એટલે 4 આવશે, અને એનો સરવાળો બી તમે કરશો ને તો એનો સરવાળો પણ તમારો 0 આવશે. ચાલો સોપા નંબર 5, હવે x માઇનસ x બાર અને y માઇનસ y બાર નો ગુણાકાર કરીને કયું ખાનું બનાવીશું આપણે, પાંચમો નંબરનું ખાનું કયું બનાવીશું, x માઇનસ x બાર y માઇનસ y બાર. ચાલો તો આપણે આ બેનો ગુણાકાર કરવાનો, આ બેનો ગુણાકાર કરવાનો, હા, વારાફરતી આ બેનો આપણે ગુણાકાર કરીશું. અને જો માઇનસ માઇનસ ને એવું ચિહ્ન ધ્યાનમાં રાખવાનું છે, તો ચાલો પહેલા માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 પ્લસ 1, 0 ગુણ્યા 3 0, 1 ગુણ્યા 3 3, 2 ગુણ્યા 0 0, 4 ગુણ્યા 2 8, માઇનસ 3 ગુણ્યા માઇનસ 2 પ્લસ 6, જો માઇનસ માઇનસ પ્લસ 6 થઈ જશે, માઇનસ 2 ગુણ્યા માઇનસ 1 2, અને માઇનસ 1 ગુણ્યા માઇનસ 4 એટલે 4, અને સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર એ અહીં દબાઈ ગયું છે, આપણે પછી જ્યારે દાખલો કરીશું ત્યારે આપણને મળી જશે. ચાલો હવે છેલ્લું સોપાન, કોષ્ટકની ગણતરીનું છેલ્લું સોપાન કયું, હા, x માઇનસ x બાર આખાનો આપણે વર્ગ કરીને કયું ખાનું બનાવવાનું, x માઇનસ x બાર સ્ક્વેરનું ખાનું આપણે બનાવવાનું. તો ચાલો માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 એટલે 1, પછી 0 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 1 1, 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 4 16, માઇનસ 3 ગુણ્યા માઇનસ 3 પ્લસ 9, માઇનસ 2 ગુણ્યા માઇનસ 2 પ્લસ 4, અને માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 એટલે 1 થશે, બરાબર. અને એનો સરવાળો સિગ્મા x માઇનસ x બાર એ પણ અહીં દબાઈ ગયો છે, એ પણ આપણને પછી જોઈશું આપણે કેટલા આવેલા હશે, બરાબર છે. તમારે જોઈએ તો આ ચેક કરી લેવાનું, તમારે જાતે દાખલો ભણે ત્યારે તમે ટોટલ કરી દેજો, એટલે તમને અહીં કેટલા આવેલા છે એ તો ખ્યાલ તમને મળી જ જશે, પણ અહીં આપણે જ્યારે દાખલો ભણીએ ત્યારે પણ એની રકમ મેં મૂકી હશે, બરાબર છે. ચાલો તો જુઓ હવે b નું સૂત્ર, b બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ભાગ્યા સિગ્મા x માઇનસ x બાર આખાનો
તો ચાલો આની કિંમત કેટલી આવી છે તે અહીં દબાઈ ગઈ છે ને પણ અહીં આપણને ખબર પડી જશે કે એની કિંમત કેટલી આવી છે તો સિગ્મા x x બાર y y બાર ની કિંમત અહીં 24 આવેલી છે હા તમે લખી દેજો અહીં 24 આવેલી છે એટલે 24 છે હા એટલે 24 છે બરાબર ચાલો એટલે 24 ભાગ્યા સિગ્મા x x બાર સ્ક્વેર એની કિંમત કેટલી આવે છે તો અહીંયા ભાગ્યા જોજો કેટલી છે 36 એટલે આની કિંમત અહીં 36 આવી છે યાદ રાખજો 36 છે એટલે આ તમારો ટોટલ અંદર આપણે દબાઈ ગયો હતો એ ટોટલ કેટલો આવ્યો છે 36 આવ્યો છે બરાબર ચાલો એટલે 24 ભાગ્યા 36 કરો એટલે 0.6666 અને જો 66 પછી 66 છે અને 50 થી વધારે છે એટલે આપણે b ની કિંમત કેટલી આવશે 0.67 બરાબર છે ચાલો b શોધાઈ ગયો હવે આપણે એનું સૂત્ર a બરાબર y bar minus bx bar તો y bar કેટલા આવેલા છે જુઓ 79 b કેટલું આવ્યું છે આપો 0.67 અને x bar કેટલા આવ્યા છે 60 તો આપણે કિંમત મૂકીએ એટલે 79 0.67 ગુણ્યા x bar 60 એટલે 79 0.67 ગુણ્યા 60 એટલે 40.2 અને 79 માંથી તમે 40.2 બાદ કરશો એટલે a ની કિંમત આવશે 38.8 ચાલો a અને b ની કિંમત આવી જાય એટલે આપણે જે જવાબ માંગેલો છે તે આપણે નિયત સંબંધ રેખા મેળવવાની છે તો ચાલો નિયત સંબંધ રેખા મેળવીએ તો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx તો a ની કિંમત આવી છે 38.8 આપણે એ મૂકીશું અને b ની કિંમત કેટલી આવી છે 0.67 તો આપણે કિંમત મૂકીએ એટલે આપણને નિયત સંબંધ રેખા મળશે y કેપ બરાબર 38.8 વત્તા b ની કિંમત કેટલી આવી 0.67 અને ગુણ્યા x એટલે આપણને જે જવાબ માંગેલો છે એ જવાબ આપણો મળશે y કેપ બરાબર 78.8 વત્તા 0.67 x ચાલો તો બાળકો બીજો દાખલો આપણે જોઈએ ઉદાહરણ નંબર 3 એક કંપનીની કારના સર્વિસ સેન્ટરમાં અકસ્માત પામેલી કારના સમારકામ માટે લાગતો સમય અને સમારકામના ખર્ચ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબની માહિતી એકઠી કરવામાં આવી છે કારના સમારકામનો સમય એને આપણે x નામ આપીશું અને સમારકામનું ખર્ચ એને આપણે y નામ આપીશું આ પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો જો કારને સમારકામ માટે 50 કલાક લાગતા હોય તો તેના સમારકામના ખર્ચનું અનુમાન મેળવો એટલે આપણે નિયત સંબંધ રેખા મેળવવાની છે અને જ્યારે x બરાબર 50 હોય ત્યારે આપણે y ની કિંમતનું અનુમાન પણ મેળવવાનું છે તો ચાલો બાળકો આપણે ખાના દોરી દઈએ તો ખાના આપણને ખબર છે પહેલું કારનો સમારકામ સમય બરાબર છે અને બીજું સમારકામ ખર્ચ ચાલો તો બીજા ચાર ખાના આપણે એક્સ્ટ્રા બનાવવાના છે હવે આપણે સોપાનો વગર ડાયરેક્ટ કયા કયા ખાના બનાવવાના છે એ આપણને ખ્યાલ આવી ગયા છે એટલે પહેલું ખાનું x બીજું ખાનું y ત્રીજું ખાનું x x બાર ચોથું ખાનું y y બાર પાંચમું ખાનું x x બાર ગુણ્યા y y બાર અને છેલ્લું ખાનું x x બાર આ ખાનો વર્ગ ચાલો હવે આપણે પહેલા ખાનાનો સરવાળો કરીએ સિગ્મા x મેળવીને આપણે x બાર મેળવીશું બરાબર છે તો ચાલો સિગ્મા x કેટલો થશે પહેલા ખાનાનો સરવાળો 204 હવે x બાર બરાબર સિગ્મા x ભાગ્યા n એટલે 204 ભાગ્યા 6 એટલે 34 એટલે x બાર આવશે આપણો 34 ચાલો હવે બીજા ખાનાનો આપણે સરવાળો કરીએ તો y ના ખાનાનો સરવાળો અને તે આવશે સિગ્મા y તો સિગ્મા y 174 એટલે આપણે y બાર શોધીએ તો y બાર બરાબર સિગ્મા y ભાગ્યા n એટલે 174 ભાગ્યા 6 હવે આ 6 ક્યાંથી લાવ્યા જો 1 2 3 4 5 ને 6 6 છે જુઓ ને આપણને એટલે n બરાબર 6 જેટલી તમે x અને y ની માહિતી આપેલી હોય એટલા તમારે n તરીકે લેવાનું એટલે y બાર ની કિંમત આવશે 29 જુઓ અહીં x બાર અને y બાર ની કિંમત કેવી આવી છે પૂર્ણાંકમાં આવી છે એટલે આપણે રીત નંબર 4 થી દાખલો સરળતાથી આપણે ગણી શકશું ચાલો તો હવે આપણે આગલું સોપાન x x બાર નું ખાનુંમાં આપણે x બાર ની કિંમત કેટલી આવી તે મૂકી દેશું કેટલી આવી 34 એટલે x બાર ની ઉપર આપણે મૂકી દેશું 34 તો ચાલો x x બાર એટલે 32 34 2
40 માઈનસ 34 6 25 માઈનસ 34 માઈનસ 9 29 માઈનસ 34 માઈનસ 5 35 માઈનસ 34 1 43 માઈનસ 34 પ્લસ 9 અને આનો તમે સરવાળો કરશો ને તો એની કિંમત અહીં શૂન્ય આવશે ત્યાર પછી y ની કિંમત કેટલી આવી છે 29 તો આપણે y માઈનસ y બાર ના ખાનામાં y બાર ની ઉપર શું મૂકીશું 29 એટલે 29 હવે આપણે y માંથી y બાર વાત કરીએ તો 25 માઈનસ 29 માઈનસ 4 35 માઈનસ 29 પ્લસ 6 18 માઈનસ 29 માઈનસ 11 22 માઈનસ 29 માઈનસ 7 28 માઈનસ 29 માઈનસ 1 46 માઈનસ 29 17 અને એનો સરવાળો ભી તમે જો કરશો ને તો શૂન્ય અહીં થઈ જશે ચાલો ત્યાર પછીનું સોપાન x માઈનસ x બાર અને y માઈનસ y બાર નો શું કરવાનો છે ગુણાકાર કરીને x માઈનસ x બાર y માઈનસ y બાર માં આપણે ખાનું બનાવવાનું છે તો ચાલો આ બેનો ગુણાકાર કરીએ માઈનસ 2 ગુણ્યા માઈનસ 4 પ્લસ 8 6 ગુણ્યા 6 36 માઈનસ 9 ગુણ્યા માઈનસ 11 પ્લસ 9 માઈનસ 5 ગુણ્યા માઈનસ 7 પ્લસ 35 1 ગુણ્યા માઈનસ 1 જોજો 1 પ્લસ અને 1 માઈનસ એટલે પ્લસ માઈનસ માઈનસ 1 આવશે પછી 9 ગુણ્યા 17 153 હવે એનો સરવાળો સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર તો જો પ્લસ છે આટલા અને 1 153 એટલે આપણે એનો સરવાળો કરીશું તો પ્લસ 331 થશે અને માઈનસ કેટલા છે એક જ સંખ્યા છે એટલે માઈનસ 1 એટલે 331 માંથી આપણે એક બાદ કરીશું એટલે આપણે સિગ્મા x માઈનસ x બાર આવશે 330 બરાબર છે ચાલો હવે છેલ્લું કોષ્ટકનું છેલ્લું સોપાન કયું x માઈનસ x બાર એનો વર્ગ કરીને કયું ખાનું બનાવવાનું x માઈનસ x બાર સ્ક્વેરનું ખાનું બનાવો તો ચાલો બનાવીએ માઈનસ 2 ગુણ્યા માઈનસ 2 એટલે પ્લસ 4 અને મેં તમને કીધેલું x માઈનસ x બારનું ખાનું હંમેશા ધન જ આવશે ક્યારે પણ માઈનસ આવશે નહીં ચાલો તો જોઈએ હવે આપણે 6 ગુણ્યા 6 6 નો વર્ગ 36 માઈનસ 9 ગુણ્યા માઈનસ 9 81 માઈનસ 5 ગુણ્યા માઈનસ 5 25 1 ગુણ્યા 1 1 અને 9 ગુણ્યા 9 81 અને બધા પ્લસ જ છે એટલે એનો સરવાળો થશે સિગ્મા x માઈનસ x બાર સ્ક્વેર 228 બરાબર છે થઈ ગયા ચાલો હવે આપણે નિયત સમજરેખા મળવાની છે y કેપ બરાબર a પ્લસ bx તો એમાં આપણે પહેલા b નું સૂત્ર મૂકીએ અહીં તો b નું સૂત્ર કયું છે યાદ કરો રીત નંબર 4 નું b નું સૂત્ર b બરાબર સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર ભાગ્યા સિગ્મા x માઈનસ x બાર આખાનો વર્ગ તો સિગ્મા x માઈનસ x બાર કેટલા આવ્યા છે 330 અને સિગ્મા x માઈનસ x બાર સ્ક્વેર કેટલા આવ્યા છે 228 એટલે 330 ભાગ્યા 228 એટલે b ની કિંમત આવશે 1.4474 અને 44 પછી 74 છે એટલે આપણે 44 માં 1 ઉમેરીશું એટલે આપણને b ની કિંમત મળશે 1.45 ચાલો b ની કિંમત આવી ગઈ હવે આપણે શાની કિંમત મેળવવાની છે a ની કિંમત તો a નું સૂત્ર કયું છે a બરાબર y બાર માઇનસ bx બાર તો y બાર કેટલા આવ્યા છે જુઓ 29 b ની કિંમત કેટલી આવી છે 1.45 અને x બાર ની કિંમત કઈ આવી છે 34 બરાબર છે તો આપણે કિંમત મૂકીએ તો 29 માઇનસ b ની કિંમત 1.45 ગુણ્યા x બાર કેટલા છે 34 એટલે 1.45 ગુણ્યા 34 એટલે 29 માઇનસ 1.45 ગુણ્યા 34 એટલે થશે 49.3 હવે જુઓ અહીં 49.3 મોટી છે માઇનસ કિંમત મોટી છે એટલે મોટીમાંથી નાની સંખ્યા બાદ કરવાનું એટલે 49.3 માંથી 29 બાદ કરો અને ચિહ્ન મોટી સંખ્યાનું મોટી સંખ્યા કઈ છે માઇનસ છે એટલે 49.3 માંથી તમે 29 બાદ કરશો એટલે એની કિંમત આવશે માઇનસ 20.3 ખાસ કાળજી રાખજો માઇનસ 20.3 ચાલો a અને b ની કિંમત આવી જાય એટલે આપણે y ની x પરની નિયત સંબંધરેખા કઈ મેળવવાની y કેપ બરાબર a પ્લસ bx તો a ની કિંમત આવે તે મૂકીશું b ની કિંમત મૂકીશું એટલે આપણને નિયત સંબંધરેખા મળશે તો નિયત સંબંધરેખા કઈ મળશે આપણને
a बराबर माइनस 20.3 वत्ता 1.45 x એટલે પહેલો જવાબ આપણને મળી ગયો નિયત સંબંધ રેખા મેળવવાનો પહેલો જવાબ આપણને મળી ગયો છે બરાબર હવે આપણને શું કીધું છે જો કારને સમારકામ માટે કેટલા કલાક લાગે 50 કલાક લાગતા હોય તો તેના સમારકામ ખર્ચનું અનુમાન મેળવો તો આજે 50 આપણે આ x ની કિંમતમાં 50 મૂકીશું બરાબર એટલે આપણને y કે સમારકામ ખર્ચનું અનુમાન મળશે તો ચાલો આપણે x બરાબર 50 तो आज ये नियत संबंध रेखा भी हम आपने x की कीमत 50 मुकीसूं तो y कैप बराबर माइनस 20.3 वत्ता 1.45 गुनिया 50 मैंने आगर नो स्टेप आउट से माइनस 20.3 वत्ता 1.45 गुनिया तो मैं 50 कर सो तो ये नहीं कीमत आउट से 72.5 अब तो मैं जो माइनस 20.3 है मैंने प्लस 72.5 है तो मोटी संख्या कई है 72.5 તો 72.5 માંથી તમે 20.3 બાદ કરો અને ચિહ્ન આ મોટી સંખ્યાનું અને મોટી સંખ્યા પ્લસ છે એટલે તમે 72.5 માંથી 20.3 બાદ કરશો એટલે આપણને y કેપ ની કિંમત મળશે પ્લસ 52.2 અને આ 52.2 ની પાછળ આપણે શું લખાશે શું આપ્યું છે અહીં સમારકામ નો ખર્ચ આમાં આપ્યું છે 1000 માં એટલે 52.2 અને આપણે લખીશું 1000 અને છેલ્લે આપણે જવાબ લખવાનું કે જ્યારે કારને સમારકામ માટે 50 કલાક લાગે ત્યારે તેનું સમારકામ માટે 50 કલાક લાગે ત્યારે તેનું સમારકામ ખર્ચ 52.2000 હશે એટલે આ રીતે રીત નંબર 4 પણ તમને ખૂબ જ સરળતાથી આવડી ગઈ હશે એવી હું આશા રાખું છું અને તમને મહાવરો મળે એ માટે હું એક દાખલો તમને હોમવર્કમાં આપું છું તો એ દાખલો છે સ્વાધ્યાય 3 વિભાગ F નો દાખલો નંબર 3 બરાબર છે તો આપણે જોઈએ એમાં આપણે શું માંગ્યું છે જોજો હા છૂટક કામ કરી આવક મેળવતા શ્રમજીવી કુટુંબોમાંથી 5 કુટુંબોની દૈનિક આવક અને તેમનો વપરાશ ખર્ચ નીચે મુજબ છે દૈનિક આવક વપરાશ ખર્ચ હું મોકલાવું છું રેકોર્ડિંગ છે મોકલાવું છું તમને એક જ મિનિટ વિડિયો મોકલાવું છું પછી દૈનિક આવક અને વપરાશ ખર્ચ બરાબર આ પરથી વપરાશ ખર્ચની દૈનિક આવક પરની નિયત સંબંધ રેખા મેળવો જો કોઈ કુટુંબની દૈનિક આવક રૂપિયા 500 હોય તો તેના વપરાશ ખર્ચનું અનુમાન કરો બરાબર છે ચાલો તો તમે આ રીતે નિયત સંબંધ રેખા મેળવીશું ને તો નિયત સંબંધ રેખા આવશે y કેપ બરાબર 34.8 વત્તા 0.74 x અને જ્યારે તમે x બરાબર 500 મૂકશો ને ત્યારે આપણી y કેપ આવશે 404.8 બરાબર છે તો મારા વાલા બાળકોને આ રીત નંબર 4 પણ ખૂબ જ સરળતાથી આવડી ગઈ હશે એવી આશા રાખું છું અને હવે હું નેક્સ્ટ પાર્ટ 9 માં હું તમને રીત નંબર 5 નો અભ્યાસ કરાવવાનો છું તો આવો નવો જ વિડીયો લઈને તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ જય હિન્દ